ગુડ મોર્નિંગ સહજાનંદ ગ્લોબલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ગુજરાતી યુનિટ 16 બગીચામાં. વિદ્યાર્થી મિત્રો, બગીચાની વાત સાંભળીને જ આપણને આશ્ચર્ય થતું હશે કે બગીચામાં એટલે શું. એટલે કે બગીચામાં એટલે કે બગીચાની ગાર્ડનની વાત કરવામાં આવી છે, બરાબર. આપણે આપણી શાળામાં ગાર્ડન જોયું છે, બરાબર. તેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, જેમ કે હિંચકો હોય, લપસણી હોય, બરાબર. તો ઘણી બધી વસ્તુ હોય છે, ફૂલ છોડ હોય છે, બાળકોને રમવાની ખૂબ જ મજા આવે છે. તો તેવો જ અહીં એક બગીચાની વાત કરવામાં આવી છે, બરાબર. તમે ક્યાંક ફરવા માટે ગયા છો, બરાબર. તમે પણ ત્યાં ગાર્ડન જોયું હશે. તો ગાર્ડનમાં કઈ કઈ વસ્તુઓ છે, કેવી વસ્તુઓ છે અને તમને ગાર્ડનમાં રમવાની કેવી મજા આવે છે તેની વાત કરવામાં આવે છે. તો આજે આપણે એવો જ એકમ એટલે કે એવો જ યુનિટ 16 વિશે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન આપવાનું છે, સાંભળવાનું છે, સમજવાનું છે. ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકની જે કંઈ પણ વિગતો છે તે તમારી પેન્સિલથી પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર 1, ચિત્ર જુઓ અને ચિત્રની અંદર લખેલા શબ્દો વાંચો. તો આપણે જોઈએ, ચિત્રો છે, બરાબર. સરસ મજાનું ચિત્ર છે અને તેને અહીં શબ્દો લખેલા છે. તો આપણે શબ્દો વાંચીશું. તો અહીં કયા કયા શબ્દો છે, તો નાળિયેરી, દરવાજો, રસ્તો, સીડી, છોકરો, લપસણી, હિંચકો, મંદિર, પર્વત, મકાન એટલે કે ઘર, પરબ, બરાબર, પાણી, કુંડુ, બગીચો, ફૂલ, ફુવારો, બરાબર. આટલી વસ્તુઓ આપેલી છે. હવે આપણે આને સમજીએ. આ ચિત્ર શાનું છે, તો બગીચાનું ચિત્ર છે. બગીચામાં ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. તમે જુઓ, અહીં સરસ મજાનું નાળિયેરીનું ઝાડ છે. ત્યાર પછી આ બાજુ દરવાજો છે, જેને આપણે ગેટ કહીએ છીએ, અને દરવાજાથી અંદર આવવાનો રસ્તો છે, બરાબર. રસ્તાથી આપણે અંદર આવીએ એટલે સૌપ્રથમ શું આવે છે, ફૂલ આવે છે. અને ત્યાર પછી કુંડુ છે, બગીચો છે, બરાબર. ફુવારો છે પાણીનો, પાણી ઉડે છે. પછી છોકરો છે અને છોકરી છે, તે ક્યાં છે, ચીચવા ઉપર બેઠા છે, બરાબર. ત્યાર પછી લપસણી છે, લપસણી ઉપર ચડવાની સીડી છે. અને હિંચકો છે, તો હિંચકા ઉપર છોકરી બેઠી છે. ત્યાર પછી ત્યાં તમને જે દેખાય છે, માટલું છે, ગ્લાસ છે, તે શું છે, પાણીની પરબ છે, બરાબર. એટલે કે જે આપણે પાણીનું પરબ મૂકેલું છે, પાણી પીવા માટે જે મટકું મૂકેલું છે, બરાબર, પીવાનું પાણી છે ત્યાં. પછી મંદિર છે, મંદિર ઉપર ધજા ફરકે છે. પછી પર્વત છે, પર્વત એટલે કે ડુંગર છે. અને ઘર એટલે કે મકાન છે, બરાબર. અને આપણે અહીં પરબ જોઈએ, તે જાહેર સ્થળ છે, જે પાણી પીવા માટે જાહેર સ્થળે ઘણી જગ્યાએ મૂકેલું હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નામ છે તે આપણે વાંચ્યા. તમારે પણ આ રીતે નામ છે તે વાંચવાના છે. પ્રશ્ન 2, કવિતા વાંચો અને ગાઓ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની કવિતા છે, તે વાંચવાની છે અને ગાવાની છે. તો આપણે કવિતાનું ગાન કરીશું. ઊગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતા જીરે. ઊંઘતા સૂરજને આવો નમીએ, તો ડાબે ઉત્તરને જમણે દક્ષિણ જીરે. આથમતા સૂરજને આવો નમીએ, તો જમણે ઉત્તરને ડાબે દક્ષિણ જીરે. ઉગમણે નમો તો પશ્ચિમ પાછળ રે, નમો આથમણે તો પૂર્વ પાછળ રે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આમાં શું કહેવા માગે છે, જુઓ, એક છોકરી છે, બરાબર. તે બંને હાથ લાંબા કરીને ઊભી છે અને સૂરજ તરફ તેનું મોં છે, બરાબર. તો આમાં શું કહેવા માગે છે તે આપણે સમજીએ. અહીં કહે છે કે ઊંઘીને પૂર્વમાં, સૂરજ જ્યારે ઊંઘે છે તે દિશા કઈ છે, પૂર્વ. આથમતા પશ્ચિમે, અને સૂર્ય જ્યારે આથમે છે તે દિશા કઈ છે, પશ્ચિમ. સૂરજ દાદા મને ગમતા જીરે, સૂરજ દાદા મને ગમે છે. ઊંઘતા સૂરજને આવો નમીએ, કહે છે કે જે સૂરજ ઊંઘે છે તો ઊંઘતા સૂરજને આપણે નમીએ. ડાબે ઉત્તર ને જમણે દક્ષિણ,
જ્યારે ઊંઘતો સૂરજ હોય છે ત્યારે આપણે ડાબી બાજુ ઉત્તર દિશા હોય છે અને જમણી બાજુ દક્ષિણ દિશા હોય છે. આથમતા સૂરજને આવો નમીએ, જ્યારે આથમતો સૂરજ હોય છે ત્યારે આપણે નમીએ છીએ, ત્યારે જમણી બાજુ ઉત્તર અને ડાબે દક્ષિણ આવે છે. તો ઉગમણે નમો તો પશ્ચિમ પાછળ આવે છે, નમો આથમણે તો પૂર્વ પાછળ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દિશાઓની વાત છે, બરાબર? તો અહીં દિશાઓ પૂર્વ દિશા છે, ઉત્તર દિશા છે, દક્ષિણ દિશા છે અને પશ્ચિમ દિશાની વાત કરવામાં આવી છે. હવે આ જે કવિતા છે, બરાબર, તેના આધારે કેટલાક પ્રશ્નો છે, તો આપણે પ્રશ્નોની ચર્ચા પણ કરીશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે જે પ્રશ્નો છે તેના આન્સર તમારે લખવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી સમજવાનું છે, બરાબર? હવે આપણે કેટલાક પ્રશ્નો છે, તો પ્રશ્ન નંબર 3ની આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર ત્રણમાં સૂચના આપેલી છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો કૌંસમાં શબ્દો છે, બરાબર, તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે નીચે કેટલીક ખાલી જગ્યાઓ છે તે પૂરવાની છે, બરાબર? તો એક નંબર છે, સૂરજ ખાલી જગ્યા દિશામાં ઊંઘે છે. તો અહીં બે ઓપ્શન છે, પૂર્વ પશ્ચિમ, બરાબર. તો આપણે ફકરામાં જોયું તો સૂરજ પૂર્વ દિશામાં ઊંઘે છે, તો આપણે લખવાનું ખાલી જગ્યામાં પૂર્વ. બે નંબર, સૂરજ ખાલી જગ્યા દિશામાં આથમે છે. તો અહીં બે ઓપ્શન છે, પૂર્વ પશ્ચિમ. તો કઈ દિશામાં આથમે છે? પશ્ચિમ. તો આપણે ખાલી જગ્યામાં પશ્ચિમ લખીશું. તો અહીં શું થશે કે સૂરજ પશ્ચિમ દિશામાં આથમે છે. ત્રણ નંબરની ખાલી જગ્યા છે, ઊંઘતા સૂરજ તરફ મો રાખીને ઊભા રહીએ તો ડાબા હાથ તરફ ખાલી જગ્યા દિશા અને જમણા હાથ તરફ ખાલી જગ્યા દિશા હોય છે. તો આપણે ઊંઘતા સૂરજ તરફ મો રાખીને ઊભા રહીએ તો ડાબા હાથે ઉત્તર દિશા અને જમણા હાથે દક્ષિણ દિશા હોય છે. ચાર નંબર, આથમતા સૂરજ તરફ મો રાખીને ઊભા રહીએ તો જમણા હાથ તરફ ખાલી જગ્યા દિશા અને ડાબા હાથ તરફ ખાલી જગ્યા દિશા હોય છે, બરાબર. તો અહીં ઉલટું થાય છે, જ્યારે આથમતા સૂરજ તરફ મો રાખીને ઊભા રહીએ તો જમણા હાથ તરફ ઉત્તર દિશા અને ડાબા હાથ તરફ દક્ષિણ દિશા હોય છે. ત્યાર પછી પાંચ નંબરની ખાલી જગ્યા છે, પૂર્વ દિશાની સામી બાજુ ખાલી જગ્યા દિશા છે. તો પૂર્વ દિશાની સામી બાજુ કઈ દિશા છે? તો અહીં બે ઓપ્શન છે, ઉત્તર પશ્ચિમ. તો આપણે જવાબમાં લખવાનું છે પશ્ચિમ. તો આપણો ખાલી જગ્યા થશે, પૂર્વ દિશાની સામી બાજુ પશ્ચિમ દિશા છે. છ નંબરની ખાલી જગ્યા છે, પશ્ચિમ દિશાની સામી બાજુ ખાલી જગ્યા દિશા છે. તો અહીં બે ઓપ્શન છે, દક્ષિણ પૂર્વ. તો આપણે અહીં શું થશે, પશ્ચિમ દિશાની સામી બાજુ કઈ દિશા આવશે? પૂર્વ દિશા આવશે, બરાબર. તો અહીં પશ્ચિમ દિશાની સામી બાજુ પૂર્વ દિશા છે. સાત નંબરની ખાલી જગ્યા, દિશાઓ ખાલી જગ્યા છે, બરાબર. તો દિશાઓ કેટલી છે? અહીં બે ઓપ્શન છે, 6, 4. તો આપણે ઉપરની કવિતામાં જોયું, બરાબર. તો કેટલી દિશાઓ છે? 4 દિશાઓ છે, એટલે કે દિશાઓ 4 છે, બરાબર. કઈ કઈ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, બરાબર. હવે આઠ નંબરની ખાલી જગ્યા છે, ઉગમણી દિશા એટલે ખાલી જગ્યા. ઉગમણી દિશા એટલે ખાલી જગ્યા. તો અહીં બે ઓપ્શન છે, પૂર્વ પશ્ચિમ. તો ઉગમણી દિશાને શું કહેવાય? પૂર્વ. તો આપણે અહીં લખવાનું છે કે ઉગમણી દિશા એટલે પૂર્વ. નવ નંબરની ખાલી જગ્યા, આથમણી દિશા એટલે ખાલી જગ્યા. અહીં આથમણી દિશા એટલે ખાલી જગ્યા. તો અહીં બે ઓપ્શન છે, પૂર્વ પશ્ચિમ. તો સૂર્ય આથમે તે દિશા કઈ છે? પશ્ચિમ. એટલે આપણે અહીં લખવાનું છે કે આથમણી દિશા એટલે પશ્ચિમ દિશા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે વિડીયોને ધ્યાનમાં લઈને આ જે ખાલી જગ્યાઓ છે તે તમારે પૂરવાની છે. દરેક વિદ્યાર્થીએ પોતાની ચોપડી એટલે કે ટેક્સ્ટબુકમાં
તમારે જે વિગતો છે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ચારેય દિશાઓના નામ આપેલા લંબચોરસમાં લખો. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં લંબચોરસ છે બરાબર, તીર છે અને લંબચોરસ, ચાર બાજુ ચાર ખાના છે અને સૂરજ છે બરાબર. તો આપણે સૂરજના આધારે આપણે દિશાઓ નક્કી કરવાની છે. તો જે તરફ સૂર્ય ઊંઘ્યો છે બરાબર, તે દિશા કઈ છે? પૂર્વ દિશા. સૂરજ ઊંઘ્યો એટલે તે દિશા પૂર્વ દિશા. હવે પૂર્વની સામી દિશા કઈ આવશે? તો સૂર્ય હાથમે તે પશ્ચિમ દિશા, પૂર્વ પશ્ચિમ. હવે તેની ઉપરની દિશા કઈ છે? ઉત્તર. અને નીચે દક્ષિણ દિશા આવશે. તો તમારે આ રીતે લખવાનું છે, જે તરફ સૂર્ય છે તે તરફ પૂર્વ, તેની સામી પશ્ચિમ, તેની ઉપર ઉત્તર અને તેની નીચે દક્ષિણ દિશા છે. તમારે પણ તમારી ચોપડીમાં આ રીતે દિશાઓના નામ લખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5, કોઠામાંથી અર્થયુક્ત શબ્દ શોધી તેની ફરતે લંબગોળ કરો અને નીચે આપેલા ખાનામાં લખો. તો અહીં સરસ મજાનો કોઠો છે બરાબર, તેમાંથી આપણે શબ્દ શોધી અને તેની ફરતે લંબગોળ કરવાનો છે અને ત્યાર પછી નીચે જે ખાના છે તેમાં આપણે નામ લખવાના છે. તે એક નમૂનો આપ્યો છે, જુઓ, દિશા બરાબર, તેની ફરતે લંબગોળ કર્યું છે અને નીચે નામ લખ્યું છે દિશા. તે પ્રમાણે આપણે અહીં બીજા નામ છે તે શોધીશું અને ખાનામાં નામ લખવાના છે. તો અહીં કયા કયા નામ છે? તો પશ્ચિમ, પૂર્વ, ઉગમણી, દક્ષિણ, જમણે, ડાબે, આથમણી, ઉત્તર, સૂરજ બરાબર. જેવા નામો છે તેમાં આપણે લંબગોળ કરીશું અને નીચે જે ખાનું છે તેમાં આપણે નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ચોપડીમાં આ રીતે નામ લખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6, નીચેનો ફકરો વાંચો. તો સરસ મજાનો ફકરો છે, તે આપણે વાંચીશું અને સમજીશું. તો અહીં લખ્યું છે, સૂરજ સવારે ઊંઘે છે અને સાંજે આથમે છે. સૂરજ ઊંઘે તે દિશાને ઉગમણી દિશા કહેવાય. બપોરના સમયે સૂરજ માથા ઉપર દેખાય છે. સાંજ પડે એટલે સૂરજ આથમે છે. સૂરજ આથમે તે દિશા આથમણી દિશા કહેવાય. સૂરજના ઊંઘવા અને આથમવાને આધારે દિશાઓ જાણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આને સમજીશું. તો સૂરજ સવારે ઊંઘે છે બરાબર અને સાંજે આથમે છે. સૂરજ સવારે ઊંઘે છે અને સાંજે આથમે છે. સૂરજ ઊંઘે છે તે દિશાને ઉગમણી દિશા કહેવાય છે. અને બપોરના સમયે સૂરજ ક્યાં હોય છે? તો માથા ઉપર દેખાય છે. સાંજ પડે એટલે સૂરજ આથમે છે. જ્યારે સૂરજ આથમે છે તે દિશાને આપણે આથમણી દિશા કહેવાય છે. તો સૂરજના ઊંઘવા અને આથમવાને આધારે આપણે દિશાઓ જાણી શકાય છે. શું જાણી શકાય છે? દિશાઓ જાણી શકાય છે. તો સૂરજ ઊંઘે તે દિશા ઉગમણી અને સૂરજ આથમે તે દિશા આથમણી દિશા કહેવાય છે. અને સૂરજના ઊંઘવા અને આથમવાને આધારે દિશાઓ જાણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક પ્રશ્નો છે ફકરાના આધારે તેની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનથી આ પ્રશ્નોના ઉત્તર છે તે સાંભળવાના અને તમારી ટેક્સ્ટબુકમાં લખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, ઉપરના ફકરાના આધારે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એટલે કે જે ફકરો છે આપણે વાંચ્યો તેના આધારે આપણે કેટલાક પ્રશ્નો છે તેના ઉત્તર લખવાના છે. તો પ્રશ્ન નંબર 1, સૂરજ ક્યારે ઊંઘે છે? પ્રશ્ન નંબર 1માં શું છે? સૂરજ ક્યારે ઊંઘે છે? તો આપણે જોયું ફકરામાં, સૂરજ સવારે ઊંઘે છે. પ્રશ્ન નંબર 2, સૂરજ ક્યારે આથમે છે? પ્રશ્ન શું છે? સૂરજ ક્યારે આથમે છે? તો સૂરજ સાંજે આથમે છે. પ્રશ્ન નંબર 3, ઉગમણી દિશા કોને કહેવાય? પ્રશ્ન 3 છે, ઉગમણી દિશા
કોને કહેવાય? તો આપણે ઉત્તર લખવાનો છે, સૂરજ ઊંઘે તે દિશાને ઉગમણી દિશા કહેવાય છે. પ્રશ્ન 4, સૂરજ ક્યારે માથા ઉપર હોય છે? સૂરજ ક્યારે માથા ઉપર હોય છે? તો આપણે ઉત્તર લખવાનો છે, સૂરજ બપોરના સમયે માથા ઉપર હોય છે. પ્રશ્ન નંબર 5, સૂરજ ક્યારે આથમે છે? પ્રશ્ન 5 છે, સૂરજ ક્યારે આથમે છે? તો આપણે ઉત્તર લખવાનો છે, સાંજ પડે સૂરજ આથમે છે. પ્રશ્ન નંબર 6, આથમણી દિશા કોને કહેવાય? પ્રશ્ન શું છે, આથમણી દિશા કોને કહેવાય? તો આપણે ઉત્તર લખવાનો છે, સૂરજ આથમે તે દિશાને આથમણી દિશા કહેવાય છે. પ્રશ્ન નંબર 7, સૂરજના ઊંઘવા અને આથમવાને આધારે શું જાણી શકાય? સૂરજના ઊંઘવા અને આથમવાને આધારે શું જાણી શકાય? તો આપણે ઉત્તર લખીશું, સૂરજના ઊંઘવા અને આથમવાને આધારે દિશાઓ જાણી શકાય છે. પ્રશ્ન નંબર 8, ચાર દિશાઓના નામ લખો. પ્રશ્ન છે, ચાર દિશાઓના નામ લખો. તો આપણે અહીં ઉત્તર લખવાનો છે, ચાર દિશાઓના નામ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. દિશાઓ ચાર કઈ કઈ છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર, આ ચાર દિશાઓના નામ છે. તો તમારે પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 8, નીચેના રેખાચિત્રનો અભ્યાસ કરી તેની નીચે પૂછેલા પ્રશ્નોના એક એક શબ્દમાં ઉત્તર લખો. તો અહીં ચિત્રો જુઓ, ચિત્રો કયા કયા છે? તો સૌપ્રથમ આપણે ચિત્રોની ચર્ચા કરીશું. કૂવો, ઘર, મંદિર, પર્વત, ટેકરી, નદી, ગાય, ઝાડ, ખેતર. બરાબર, આ ચિત્રો છે અને નીચે નામ છે. મંદિર છે, તેની ઉપર ઉત્તર દિશા છે, તેની નીચે દક્ષિણ દિશા છે, તેની ટેકરી બાજુ પૂર્વ દિશા અને પર્વત બાજુ પશ્ચિમ દિશા છે. તો આ રીતે ચાર દિશાઓ છે અને ચિત્રો છે. બરાબર, તો હવે આ ચિત્રોને આધારે, દિશાઓને આધારે આપણે કેટલાક પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરીશું અને તેના ઉત્તર લખીશું. તો પ્રશ્ન નંબર 1, મંદિરથી પશ્ચિમ દિશામાં શું આવેલું છે? તમે જુઓ, મંદિર છે બરાબર, અને તેની પશ્ચિમ દિશામાં, તો પશ્ચિમ દિશામાં શું દેખાય છે? પર્વત. તો આપણે ખાલી જગ્યામાં લખવાનું છે, પર્વત. ત્યાર પછી 2 નંબર, મંદિરથી પૂર્વ દિશામાં શું આવેલું છે? બરાબર, તો જુઓ, મંદિર છે અને તેની પૂર્વ દિશા, તો પૂર્વ દિશામાં શું છે? ટેકરી. તો આપણે લખીશું, ટેકરી. ત્યાર પછી 3 નંબર, મંદિરથી ઉત્તર દિશામાં શું આવેલું છે? હવે મંદિર છે, તેની ઉત્તર દિશા એટલે કે ઉપર, તો શું આવેલું છે? કૂવો. તો આપણે જવાબમાં લખીશું, કૂવો. 4 નંબર, મંદિરથી દક્ષિણ દિશામાં શું આવેલું છે? હવે મંદિર છે બરાબર, તેની દક્ષિણ દિશામાં શું આવેલું છે? નીચે દક્ષિણ દિશામાં ઝાડ. તો આપણે લખવાનું છે, ઝાડ. 5 નંબરની ખાલી જગ્યા, પર્વતથી ટેકરી કઈ દિશામાં છે? હવે પર્વત છે બરાબર, અને ટેકરી, પર્વત કઈ દિશામાં છે? પશ્ચિમ, અને ટેકરી તેની સામેની દિશામાં. બરાબર, એટલે કઈ દિશા થઈ? પૂર્વ દિશા. એટલે આપણે લખવાનું છે, પૂર્વ. પ્રશ્ન 6, કૂવાથી ઝાડ કઈ દિશામાં છે? હવે કૂવો છે બરાબર, અને ઝાડ કઈ દિશામાં છે? તો આપણે કૂવાથી ઝાડ કઈ દિશામાં છે? તો જુઓ, કૂવો ઉપર છે અને ઝાડ નીચે છે, તો કઈ દિશા થઈ? દક્ષિણ દિશા. બરાબર, તો આપણે લખીશું, દક્ષિણ દિશા. 7 નંબરની, ઝાડથી કૂવો કઈ દિશામાં છે? હવે ઝાડ છે બરાબર, અને કૂવો, તો ઝાડ કઈ દિશામાં છે? દક્ષિણ, અને કૂવો ઉત્તર દિશા, એટલે આપણે લખવાનું છે, ઉત્તર દિશા. 8 નંબરની ખાલી જગ્યા છે, કૂવાથી ઘર કઈ દિશામાં છે? હવે કૂવો છે બરાબર, તે ઉત્તર દિશામાં છે, અને
આ બાજુ ઘર છે, તો ઘર કઈ દિશામાં છે? જુઓ તો ઘર આવશે પૂર્વ દિશામાં, તો આપણે ખાલી જગ્યામાં પૂર્વ દિશા લખવાની છે. તો તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે દિશાઓ પ્રમાણે નક્કી કરીને લખવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, 9 નંબર છે, ખેતરથી ઘર કઈ દિશા તરફ છે? હવે ખેતર છે બરાબર, તો ખેતર કઈ દિશામાં છે? તમે જુઓ ચિત્રમાં ખેતર છે તે કઈ દિશામાં છે બરાબર, તો દક્ષિણ દિશામાં છે બરાબર. હવે ઘર, તો ઘર કઈ દિશામાં છે? ખેતરથી ઉત્તર દિશામાં, તો આપણે લખવાનું છે ઉત્તર. 10 નંબર, નદીથી ખેતર કઈ દિશા તરફ છે? હવે નદી છે બરાબર, તો નદી કઈ દિશામાં છે? તમે જોઈ નદી કઈ દિશામાં છે, તો નદી છે પશ્ચિમ દિશામાં. હવે ખેતર તરફ જવું છે તો કઈ દિશા થશે? તો બોલો જો પૂર્વ દિશા બરાબર, એટલે આપણે ખાલી જગ્યામાં લખવાનું છે પૂર્વ. 11 નંબર, બંને ગાયનું મોં કઈ દિશા તરફ છે? તો બંને ગાયનું મોં તમે જુઓ ચિત્ર, કઈ દિશા તરફ છે? તો પશ્ચિમ દિશા તરફ, એટલે આપણે જવાબમાં લખવાનું છે પશ્ચિમ. ત્યાર પછી 12 નંબરની ખાલી જગ્યા છે, ફરકતી ધજા પરથી કહો કે પવન કઈ દિશા તરફ વહી રહ્યો છે. હવે ધજા ફરકે છે, તેના આધારે આપણે નક્કી કરવાનું છે કે પવન કઈ દિશામાં છે બરાબર. તો તમે જુઓ પવનની દિશા છે તે કઈ દિશા છે? પૂર્વ દિશા, એટલે આપણે આન્સરમાં લખીશું પૂર્વ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે જે ખાલી જગ્યાઓ છે આન્સર છે તે લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચે આપેલો ફકરો વાંચો. તો આ ફકરો છે તે આપણે વાંચવાનો છે બરાબર, હું વાંચીશ, તમારે ત્યાંથી સાંભળવાનો છે. મારું નામ રાજુ છે, હું 4th ધોરણમાં ભણું છું, મારું ઘર ઉગમણી દિશામાં છે, મારા ઘરની પૂર્વ દિશામાં રામજીભાઈ રહે છે, મારા ઘરની પશ્ચિમ દિશામાં મહેશભાઈ રહે છે, મારા ઘરની ઉત્તર દિશામાં મીનાબહેન રહે છે, મારા ઘરની દક્ષિણ દિશામાં હરિભાઈ રહે છે, મારું ઘર નિશાળથી પૂર્વ દિશામાં છે. તો અહીં જુઓ ફકરામાં શું કહે છે કે મારું નામ રાજુ છે બરાબર, અને હું 4th ધોરણમાં ભણું છું. કયા ધોરણમાં? 4th ધોરણમાં. મારું ઘર ઉગમણી દિશામાં છે, સૂર્ય ઊંઘે તે દિશામાં. મારા ઘરની પૂર્વ દિશામાં રામજીભાઈ રહે છે, પશ્ચિમ દિશામાં મહેશભાઈ રહે છે, ઉત્તર દિશામાં મીનાબહેન રહે છે, દક્ષિણ દિશામાં હરિભાઈ રહે છે, અને મારું ઘર નિશાળથી પૂર્વ દિશામાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પણ નીચે આપેલો ફકરો વાંચવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10, ઉપર આપેલા ફકરા મુજબ ખાનામાં તમારી વિગત ભરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 9માં જે ફકરો વાંચ્યો બરાબર, તે જ પ્રમાણે અહીં કેટલીક વિગતો છે તે તમારે તમારી વિગતો ખાનામાં ભરવાની છે. જેમ કે મારું નામ ખાલી જગ્યા છે, તો તમારે તમારું નામ લખવાનું છે. હું ખાલી જગ્યા ધોરણમાં ભણું છું, તો તમે કયા ધોરણમાં ભણો છો તે લખવાનું છે. મારું ઘર ખાલી જગ્યા દિશામાં છે, તો તમારું ઘર કઈ દિશામાં છે તે તમારે લખવાનું છે. મારા ઘરની પૂર્વ દિશામાં ખાલી જગ્યા રહે છે, તો તમારું ઘર છે તેની પૂર્વ દિશામાં કોણ રહે છે તે લખવાનું છે. મારા ઘરની પશ્ચિમ દિશામાં ખાલી જગ્યા રહે છે, તો તમારા ઘરની પશ્ચિમ દિશામાં કોણ રહે છે તે લખવાનું છે. મારા ઘરની ઉત્તર દિશામાં ખાલી જગ્યા રહે છે, તમારા ઘરની ઉત્તર દિશામાં કોણ રહે છે તે તમારે લખવાનું છે. મારા ઘરની દક્ષિણ દિશામાં ખાલી જગ્યા રહે છે, તો તમારું ઘરની દક્ષિણ દિશામાં કોણ રહે છે તે લખવાનું છે. અને મારું ઘર નિશાળથી ખાલી જગ્યા દિશામાં છે, તો તે પણ તમારે લખવાનું છે. તમને ના સમજણ પડે તો તમારા મમ્મી પપ્પાની મદદ લઈને પણ તમારે આ જે નીચે કોઠો છે બરાબર, તે તમારે પૂર્ણ કરવાનો છે. અહીં તમારું નામ લખવાનું, તમે કયા ધોરણમાં, તમારું ઘર કઈ દિશામાં છે બરાબર, તે ઉપરના ફકરાને આધારે બધી જ વિગતો તમારે તમારી ભરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11, નમૂના મુજબ શબ્દો લખો બરાબર. એક નમૂનો આપ્યો છે, જેમ કે લેવું, લઈશ,
લેવો એટલે લઈશ, તે જ પ્રમાણે આપણે બાકીના શબ્દો છે બરાબર તે નમૂના પ્રમાણે અહીં બનાવવાના છે, શબ્દો લખવાના છે. તો લેવું છે બરાબર, તો લઈશ, તે જ રીતે આપણે અહીં લખીશું છોડું તો છોડીશ, તોડું તો તોડીશ, કરું તો કરીશ, જાગું તો જાગીશ, ખાવું તો ખાઈશ, દોડું તો દોડીશ, ગાવું તો ગાઈશ. તે જ રીતે બાજુમાં આપેલા છે, બોલું તો બોલીશ, છાપું તો છાપીશ, માપું તો માપીશ, ભાગું તો ભાગીશ, રડું તો રડીશ, ચાલું તો ચાલીશ, ફરું તો ફરીશ, વાંચું તો વાંચીશ. તો આ જે નમૂનો આપ્યો છે તે પ્રમાણે આપણે અહીં શબ્દો બનાવીને લખવાના છે. તો તમારે પણ આ વિડીયોને ધ્યાનમાં લઈને તમારા જે ટેક્સ્ટબુક છે તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે તમારે શબ્દો બનાવીને લખવાના છે બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12, નમૂના મુજબ તમારા મિત્રોની વિગતો લખો. તો જો અહીં એક નમૂનો આપ્યો છે, સૌ પ્રથમ મિત્રનું નામ, ત્યાર પછી તેના પિતાનું નામ, તેના પછી તેની માતાનું નામ, ત્યાર પછી તેના ભાઈનું નામ, ત્યાર પછી તેની બહેનનું નામ છે. તો અહીં મિત્રનું નામ છે પ્રવીણ, પ્રવીણના પિતા છે રાજુભાઈ, પ્રવીણની માતા છે પારુલબહેન, પ્રવીણનો ભાઈ છે જય અને પ્રવીણની બહેન છે ગીતા. તો તે જ પ્રમાણે તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે. અહીં ચાર ખાના છે, તેમાં તમારે ચાર મિત્રોના નામ લખવાના છે, ત્યાર પછી તેમના પિતાના નામ, પછી માતાનું નામ, તેમના ભાઈનું નામ અને બહેનનું નામ લખવાનું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મિત્રોની વિગતો અહીં જાતે લખવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13, કોઠામાંથી પશુ પક્ષીના નામ શોધી તેની ફરતે લંબગોળ કરો અને શોધેલા નામ નીચે આપેલા ખાનામાં લખો બરાબર. તો અહીં જે કોઠો છે તેની અંદર કેટલાક પશુ છે, કેટલાક પક્ષી છે, તેના નામ આપણે શોધવાના, તેની ફરતે આપણે લંબગોળ કરવાનું છે અને ત્યાર પછી નીચે ખાના આપેલા છે તેમાં આપણે નામ લખવાના છે. તો અહીં જુઓ એક નમૂનો આપ્યો છે ચકલી, કયું નામ છે ચકલી, અને નીચે ખાનામાં લખ્યું છે ચકલી. તે જ પ્રમાણે આપણે બાકીના જે પશુ પક્ષી છે તેમના નામ શોધીશું અને લંબગોળ કરીશું અને નીચે ખાનામાં લખીશું. તો કયા કયા છે, હાથી, ઘોડો, કાબર, કૂતરો, ઘેટું, કબૂતર, ગાય, પોપટ, ઘુવડ, બકરી, ભેંસ, સસલું, બિલાડી. આ કોઠામાં તમારે લંબગોળ કરવાનું છે અને ત્યાર પછી તે જ નામ તમારે નીચે લખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે બરાબર. પ્રવૃત્તિમાં નીચેના રેખાચિત્રનો અભ્યાસ કરી પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો. અહીં જે રેખાચિત્રો છે બરાબર તેનો અભ્યાસ કરવાનો છે. તો અહીં જુઓ સૌ પ્રથમ મંદિર છે, મંદિરની આજુબાજુ ચારેય બાજુ ચિત્રો છે બરાબર. તો કયા કયા ચિત્રો છે, મંદિરની ઉપર કૂવો છે, તેની નીચે ઝાડ છે, આ બાજુ ઘર છે, આ બાજુ ખેતર છે બરાબર. તો અહીં કૂવો છે તે દિશા પૂર્વ દિશા, તેની નીચે પશ્ચિમ દિશા, ઘર છે તે દિશા દક્ષિણ દિશા અને ખેતર છે તે દિશા ઉત્તર દિશા છે. એટલે કે અહીં દિશાઓની વાત છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, તેના આધારે નીચે કેટલાક પ્રશ્નો છે બરાબર, તેના ઉત્તર આપણે લખવાના છે. તો પ્રશ્ન 1, મંદિરથી ઘર કઈ દિશામાં છે. હવે મંદિર છે બરાબર, તેનાથી ઘર, તો ઘર કઈ દિશામાં છે, તો ઘર
દક્ષિણ દિશામાં છે, એટલે આપણે અહીં ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે દક્ષિણ દિશા. ત્યાર પછી પ્રશ્ન નંબર બે, મંદિરથી ઝાડ કઈ દિશામાં છે? હવે મંદિર છે બરાબર, તો અને ઝાડ, તો મંદિરથી ઝાડ કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશામાં, એટલે આપણે ઉત્તર લખીશું પશ્ચિમ દિશામાં. પ્રશ્ન ત્રણ, ખેતરથી મંદિર કઈ દિશામાં છે? હવે ખેતર જુઓ અને મંદિર, તો ખેતરથી મંદિર કઈ દિશામાં થયું? દક્ષિણ દિશા, એટલે આપણે નીચે ઉત્તર લખવાનો છે દક્ષિણ દિશા. ત્યાર પછી ચાર નંબર, ઘરથી ખેતર કઈ દિશામાં છે? તો જુઓ ઘર છે અને તેની સામી દિશામાં ખેતર છે, તો ઘરથી ખેતર કઈ દિશામાં છે? તો ઉત્તર દિશામાં છે, એટલે આપણે લખવાનું છે ઉત્તર દિશા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે દિશાઓના આધારે આન્સર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે તેમાં આપણે શું ભણી ગયા? તો આપણે જે બગીચા વિશે હતું બરાબર, તે ભણી ગયા. બગીચામાં કેટલાક શબ્દો હતા, તે શબ્દોનું વાંચન કર્યું. ત્યાર પછી કવિતા હતી બરાબર, દિશાઓ વિશે, તે કવિતા વિશે આપણે ભણ્યા. ત્યાર પછી ખાલી જગ્યાઓમાં આન્સર લખ્યા. ચાર દિશાઓ હતી, તેના નામ દિશાઓ કઈ છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરાબર. ત્યાર પછી આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી અને જે રેખાચિત્રો છે તેના આધારે આપણે દિશાઓ છે અને દિશાઓને આધારે આપણે કેટલાક પ્રશ્નો છે તેની ચર્ચા કરી. ત્યાર પછી ફકરો હતો, તેમાં પોતાનું નામ હતું, જેમ કે મારું નામ રાજુ છે લખેલું હતું, તે ફકરાના આધારે તમારે કેટલીક વિગતો તમારી ભરવાની છે બરાબર. અને ત્યાર પછી નમૂના પ્રમાણે શબ્દો બનાવવાના હતા, લેવું તો લઈશ, છોડું તો છોડીશ, તે રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે. ત્યાર પછી મિત્રનું નામ તમારે લખવાના છે ખાનામાં, મિત્રના પિતાનું, મિત્રને માતા, તેની બહેન અને ભાઈનું નામ લખવાનું છે બરાબર. ત્યાર પછી પશુ પક્ષીના નામ કોઠામાંથી શોધીને નીચે લખવાના છે, તે પણ ભણ્યા. અને છેલ્લે આપણે પ્રવૃત્તિમાં રેખાચિત્રનો અભ્યાસ કરીને, એટલે કે ચાર દિશાઓનો અભ્યાસ કરીને આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે. ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં જે કંઈ પણ વિગતો છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોની જે કંઈ પણ PDF આપવામાં આવશે તે તમારે સારા અને સ્વચ્છ અક્ષરથી તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.